મહેસાણા સિટી બસ બની વિવાદોનું ઘર. કહેવાતા તો ચાલે છે શહેરીજનો માટે સિટી બસ, હકીકત એ છે કે મળતિયાઓના ફાયદા માટે દોડે છે સિટી બસ. આવા આક્ષેપો હાલ મહેસાણા નગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ સેવા પર ઉઠી રહ્યા છે, કારણ કે આ સિટી બસ સેવા હકીકતમાં તો શહેરીજનો માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેનો લાભ ગામડાના લોકોને વધુ મળી રહ્યો છે. અને આ માટેનું કારણ પણ ખૂબ રસપ્રદ છે. કારણ એવું છે કે મહેસાણા શહેરમાં જે સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે, જેનો કોન્ટ્રાક્ટ ખાનગી ટ્રાવેલ એજન્સી ગુરુકૃપા ટ્રાવેલ્સને આપવામાં આવ્યો છે, પરંતુ આ બસો માત્ર મહેસાણા શહેરમાં જ ફરે તો કોન્ટ્રાક્ટરોને ફાયદો ઓછો થાય. તેવામાં કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે મહેસાણા શહેરની આસપાસમાં આવેલા પાલાવાસણા, દેદિયાસણ, પાંચોટ અને રામોસણા ગામ સુધી સિટી બસ દોડાવવામાં આવે છે, જેથી વધુ કિલોમીટર સુધી બસ ફરી શકે અને વધુ કિલોમીટરનું ભાડું કોન્ટ્રાક્ટરોને નગરપાલિકા પાસેથી મળી શકે. જો કે આ મુદ્દે જ્યારે વીટીવીએ વિપક્ષના નેતાઓ સાથે વાત કરવાની કોશિશ કરી તો તેમણે શું કહ્યું, જરા તે પણ સાંભળો. સિટી બસ સેવા મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં નહીં ફરતા અન્ય વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં ફરી રહી છે. મહેસાણાની જનતા, મહેસાણાના નગરજનો નગરપાલિકામાં એમના ટેક્સના નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે. ખરેખર આ સેવા મહેસાણા નગરપાલિકા પૂરતી સીમિત જ હોવી જોઈએ, ગ્રામ્ય વિસ્તારમાં આ સેવા ન આપવી જોઈએ. વર્ષે લગભગ 1.5 કરોડ રૂપિયા જેટલું બિલ મહેસાણા નગરપાલિકામાં થી ગુરુકૃપા એજન્સીને ચૂકવવાનું થાય છે. 1.5 કરોડ તો નગરપાલિકા ચૂકવશે, એના બાદ પણ એને ટિકિટની આવક પણ ગુરુકૃપા ટ્રાવેલ એજન્સીને મળી રહેવાની છે. હવે આક્ષેપો કયા તથ્ય પર જઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો ગુરુકૃપા ટ્રાવેલ્સ એજન્સીને પ્રતિ કિલોમીટર દીઠ 33.51 રૂપિયા નગરપાલિકા ચૂકવે છે. મહેસાણા શહેર માત્ર 5 કિલોમીટર વિસ્તારમાં વિસ્તર્યું હોવાથી સિટી બસ વધુ કિલોમીટર ન ફરી શકે. તેવામાં વધુ કિલોમીટર સિટી બસના પૈડા ફરે તે માટે ગામડાઓ સુધી તેની સેવા આપવામાં આવે છે. બીજી બાબત એ છે કે સિટી બસમાં બેસતારા મુસાફરો પાસેથી વસૂલાતું ભાડું પણ ટ્રાવેલ્સ એજન્સીને જ મળે છે. એટલે કે નગરપાલિકા પાસેથી તો પૈસા મળે જ છે, પરંતુ તેની સાથે સાથે લોકો પાસેથી પણ ભાડા રૂપે પૈસા વસૂલવામાં આવે છે. જો કે અહીં ખાનગી ટ્રાવેલ્સના ફાયદા અંગે વાત કરવામાં આવે તો હાલના સમયમાં ડીઝલનો ભાવ 89 રૂપિયા ચાલી રહ્યો છે અને કોઈ પણ બસ 5 થી 6 કિલોમીટરની એવરેજ આપે છે, એટલે કે 17.8 રૂપિયામાં પ્રતિ કિલોમીટર બસ ચાલી શકે છે. હાલના સમયમાં મહેસાણા નગરપાલિકા પ્રતિ કિલોમીટર 33.51 રૂપિયા ગુરુકૃપા ટ્રાવેલ્સને ચૂકવે છે, જેમાંથી 17.8 રૂપિયા જો બાદ કરવામાં આવે તો 15.71 રૂપિયા બસ સંચાલકને ચોખ્ખો નફો મળે છે. પ્લસ બસમાં સવાર મુસાફર પાસેથી મળતું ભાડું પણ તેમના માટે નફો જ છે. આ આંકલન એ દર્શાવે છે કે નગરપાલિકા ખાનગી ટ્રાવેલ્સને ચોખ્ખી રીતે તગડી કમાણી કરાવી રહી છે. જોકે વીટીવી ન્યૂઝે જ્યારે આ મુદ્દે નગરપાલિકાના સત્તાધીશોને સવાલ પૂછ્યો તો કિલોમીટર મુદ્દે જવાબ જ ન મળ્યો. મહેસાણા નગરપાલિકાને દરરોજની 8 બસમાં અંદાજિત 4000 મુસાફરો લાભ લે છે. સારામાં સારી સિટી બસની સર્વિસ ચાલે છે. શહેરીજનોને પણ નગરપાલિકાની સિટી બસ સર્વિસથી ખૂબ જ સંતોષ છે અને ઓજી વિસ્તારમાં પણ આ સર્વિસ નગરપાલિકા દ્વારા સિટી બસની સુવિધા શહેરીજનોને સારામાં સારી સુવિધા મળી રહે એના માટે આપવામાં આવે છે. સાંભળ્યું ને, જે વિવાદિત મુદ્દે સવાલ કરવામાં આવ્યો તે મુદ્દાનો જવાબ અધિકારીએ ન આપ્યો, ત્યારે સવાલ એ થાય છે કે સિટી બસની સેવા ગામડાઓ સુધી કેવી રીતે પહોંચી શકે? શું કિલોમીટર વધારી મળતિયાઓના ફાયદા માટે ગામડા સુધી જાય છે સિટી બસ? કોન્ટ્રાક્ટ રૂપે 33.51 રૂપિયા પ્રતિ કિલોમીટર ટ્રાવેલ્સ એજન્સીને મળે છે, તો પછી ભાડાના પૈસા કેમ નગરપાલિકાને નથી મળતા? શું શહેરીજનોના ટેક્સના પૈસાનો આ રીતે દુરુપયોગ કરી રહ્યા છે સત્તાધીશો? સવાલો તો અહીં આ મુદ્દે ઉઠવાના જ છે, કારણ કે દેખીતી રીતે પણ સિટી બસ સેવાનો લાભ બીજા કોઈને મળી રહ્યો હોય તેવું દેખાય છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ પ્રકારની લૂંટ ક્યારે બંધ થાય છે અને પ્રજાના ટેક્સના પૈસાનો પ્રજા માટે ક્યારે ઉપયોગ થાય છે. કમલેશ રાવલ, વીટીવી ન્યૂઝ, મહેસાણા.